ले पहली बार ये कर रहा है। हमारा बाजू वाला कोई पूछ रहा था ना कि कहाँ पे है बाजू वाला, कौन है ये है हमारा बाजू। उसके ना एक दो पत्ते भी अगर हमारे एरिया में आ गए ना, हुअर कुछ भी तो आता होगा, पता नहीं क्या, हुअर ही आता होगा, तो उसे क्लीन करता है, फिर ही उसको संतोष होता है। वो बोल रहा था एक दो पत्ते यहाँ पे आए हैं, मैं कट कर सकता हूँ, वो भी पूछ के करता है। पर कोई नहीं, चलो कर रहा है भाई, बहुत है। लास्ट वीक वैसे भी मैंने बहुत अच्छा ट्रिम कर ही दिया था, पर इस बार थोड़ा बहुत कर लेगा तो कोई बात नहीं। अभी सो वंस अगेन वेलकम बैक टू माय चैनल। कैसे हैं आप सब लोग? आई होप कि बहुत ही अच्छे हैं। आज है सैटरडे का दिन और अभी जा रही हूँ राजू भाई के घर पे। जैसे कि कल के वीडियो में बोला था कि वहाँ पे बहुत अच्छी सी चीज़ दिखाने वाली हूँ, तो बहुत सारी कमेंट आई थी जिसके बारे में, वो दिखाने जा रही हूँ मैं। तो कंटिन्यू करते हैं। अभी आंटी क्या कर रहे हैं? आंटी ओके? ओ रिकिन भाई छे, ओके चलो मिली लो। यहाँ पे ये सनी कर रहा है काम, सभी जगह पे काम ही चल रहा है। ये ओके वो बने हो अभी जामलिन चटनी। आवलिन चटनी थी स्टार्ट થઈ છે ના ના એ બની ગયું પહેલા આમ તો આવલિન ચટણી કાલે બાફે લીધી પણ કે કેરું હતું છોટા હું ઓકે કુડુ બાફે લીધી છે કે તારા હતા ઓકે હા પછી અત્યારે જ કેરું ઓકે આમલી કી ચટણી હો ગઈ યહાં પે મારુ કી ચટણી હાઈ મારુ ભજીયા કી ચટણી છે आप लोगों के लिए खास, आप लोगों की फरमाइश से मोटाबा। ओ मोटाबा ऑलरेडी पोवाली पोवाली वेट कर ભૂકો કરી કરી નાખ્યો પછી ભેળ બધા લાગી ગયા મરચાના ભજીયાની રેસીપી જા બધો ખાંડી કરી ભૂકો અમેરિકા સુધી જશે એમ મને ખબર છે મને ખબર કોણ ફોન કરે તમને દેખુ બાપા હા એ કે તાર ભાભી તાર બાપુજી કેમ તાર ભાભી કે ભૂમિરોજ વિડીયો જોતી હોય કે એમાં તમે બધા હો એટલે કે તમારા દર્શન થઈ જાય એમ કરો છો ને હું પ્રોગ્રામ કર્યા ઓકે કે બધાય એ વિડિયો જોતો કે ખારું આવે ને તો મને બોલાવે કે જો હોય તો મોટા બા અત્યારે બોલાવતા આવે હા આ શું પલાય હું તો કેરી ના ફળદાને કેરા તાને અથાણા માટે હે અથાણા માટે પાણી માટે ખાટા પાણી માટે આજ મોટા બા સ્પેશિયલ ભરેલા મરચા થાશે બાપુજી સ્પેશિયલ ચટણી થવાની ભાભી બાપુજી સ્પેશિયલ ચટણી થાય બાપુજી રહી ગયા સ્પેશિયલ ચટણી આ જે જે હા ઓટુ એ હા બધા નો અલગ અલગ હા સ્પેશિયલ ભજીયાની છે એટલે રેસીપી ચટણી બનાવે બા ભજીયા બનાવલા મરચા બનાવે પછી આશાબેન પાપડી ચાટ બનાવે પાપડી ચાટ બનાવવાના છે આશાબેન આ ચટણી બનાવી હા મારુડી ચટણી મસ્ત બહુ બડા પ્રોગ્રામ હોને વાલા હૈ આજ તો ઓર ઉસકે અલાવા સરસ છે ને હા વેધર ભી ફાઇન છે ને વેધર ભી ફાઇન છે પ્લાન મજા આવશે बहुत बड़ा प्रोग्राम होने जा रहा है, उसके साथ गरबा भी होगा, डांस भी होगा और मोटा बाके भजन भी होगा। भजन नहीं पड़ोला हूँ क्या फटाना फाफड़ी बाकी ઓકે જી ફાફડી બાકી છે આ ફૂલ કી ગાંઠિયા અને ઓલા ચવાણું નાખી દીધું ને ચવાણું નાખી દીધું એટલું આમાં આવી ગયું નકર ગાંઠિયા ને ચવાણા નું મસ્ત ધાવાનું છે મસાલો અહીંયા ધાણા રેડી હે ને લીંબુ લીંબુ મરચા રેડી અબે ગયા લીંબુ છે ને હા બધી વસ્તુના ભૂકા પછી લીંબુ હા ધનિયા ભાજી શું શુગર લસણ ઇસ ઓકે તો આટલું બધું આવી ગયો હવે નો જરૂર પડે લસણ વગર નો અધૂરું છે ના ના આ ગરમ મસાલો નાખી દેશું ને મરી નાખશું લસણ ખાતો હોય ને રેસીપી મળી જાય ને મને લીલું લસણ આવે સમોળા હોય મરચા મોળા હોય હા ધનિયા જીરા પાવડર ગયા સોલ્ટ ગયા શુગર ગઈ અભી ટેસ્ટિંગ ટાઈમ મીઠું નાખ મીઠું ચાહીએ હા કાઈ જરૂર નહીં એ ભળી જાય તું તારે હમણાં આ તો પેલો હોય તો ભઈ જાય બસ આવ ખમજો ખમજે ખારું છે બો કે હા
રેડી ઓલમોસ્ટ મસાલા રેડી. અભી ક્યાં જાયગા મોટા બા? મરી મરી બાકી છે. અને બસ બીજું કાઈ નહી. વરિયાળી વરિયાળી અને મરી હે ને, થોડે વરિયાળી મરી નાખો. યસ. ઓર મસાલા અમારા રેડી. ભરેલા મરચા કા ખાવણી 10 તો દે. Lo que pasó es que dejé de hacerte caso, ya superé este atraso y de momento empecé a conocerme. Todo esto es sinceramente raro, que estamos enamorados, pero hoy me partiste muy claro. Yo ya no tengo ni ganas de verte. Papu, ¿ya como marcho? ¿Tengo una aquí? જલેબીનો વાળા આ નો તીખા હોય, પણ આ તીખા હોય. આ બુલેટ મરચા આ તીખા હોય. મુજે લગા કે એ જલેબીનો થોડે માઇલ્ડ હોતે હોગે, પણ ભાભી ને બોલા વહી સબસે તીખા હે. બાપુજી આખું ખાધું તો હિંમત કર અડધું ખાધું. હું નો ખાયો એટલે બહુ વધારે પડતું તીખું થઈ ગયું. આપણે નો ખાઈ. ઓલ ડન મોટા બા? હે ઓલ ડન. બધા થઈ ગયા? બધા થઈ ગયા. થોડા કદરે મસાલો નહી વધે બહુ. ઓકે. પૂરી ટ્રે ભર કે હો ગયા હે. ઇન્ડિયા વાળા ને એમ થાય ટાઈમ જ નથી. ફોટા જોતા હોય. મસ્ત બની ગયા, પણ એકદમ ટેસ્ટી હે ને. મને તો થોડુંક નવાઈ લાગી કે બાપુજી ને ભાભી ને આખે આખા કોરા ખાય એટલે તીખા ધમધમ માટે. મેં ફર્સ્ટ ટાઈમ જોયું. તે તો આ સાખ્યું નહીં. નહીં નહીં નહીં. મસ્ત હતો મસાલો. છાશ હવે છેલ્લું. ભજીયા કે સાથ છાશ. યસ. ચલો મિલતે હૈ બ્રેક કે બાદ. હા થોડી વાર પછી આવું. હા આંટી કા ગેરેજ ખુલ્લા હૈ યહાં પે. હા યહાં પે, ક્યુંકી આંટી કા ફ્રિજ ભી ખરાબ હો ગયા. હમારા લાસ્ટ મંથ ખરાબ હુઆ, અભી આંટી કા ખરાબ હો ગયા, તો સબ કુછ બહાર નિકાલ રહે થે, પાણી નિકલ રહા થા ના, તો ઇસીલીએ. ઓર અભી ભી હમારે જો બાજુ વાલા કા કામ ચલ રહા હૈ યહાં પે, ઓર ગિરીશ ભી આ ગયે હૈ બચ્ચો કો લે કે, તો ઘર પે જાતે હૈ ઓર ક્લીનિંગ વ્લીનિંગ કરતે હૈ, ક્યુંકી અરાઉન્ડ 2-2:30 કો સારા મહેમાન આના સ્ટાર્ટ હો જાયેંગે યહાં વહાં સભી જગાઓ પે, તો થોડા બહોત ઘર ભી ઠીક કરના પડેગા. વાવ યહાં પે કથાને કિતના અચ્છા રોઝિસ કા યે રગા દિયા, મસ્ત લગ રહા હૈ, બ્યુટિફુલ. યે ભી અચ્છા લગ રહા હૈ. તો સબ લોગ મિલેંગે શામ કો. હે યુ બોથ, નો ફાઇટ. ક્યાં ગયા? હેર કટ બતાવો, હેર કટ બતાવો, હેર કટ બતાવો. વાવ શું બતાવો? નાઈસ, સરસ કર્યા હે ને. ઓકે, તો એ દોનો કા હેર કટ હો ગયા હૈ. 12 બજ ગયે હૈ. ગિરીશ ઘર પે આકે બચ્ચો કો છોડ કે નેલા જુલા કે અભી ગયે હૈ રાજુભાઈ કે ઘર પે. મેં વહાં સે યહાં પે આ ગઈ. ફિર થોડા ઘર કા કામ કરકે ક્લીનિંગ વ્લીનિંગ કરકે રેડી હોકે ફિર હમ લોગ ભી જાયેંગે રાજુભાઈ કે ઘર પે. વહાં પે થોડા બહોત કામ થા ગિરીશ કા, તો વો અભી ગયે હૈ. સોફે વગેરા બહાર નિકાલને હૈ ઓર સબ કુછ, તો અભી મેં તો નહીં જાઉંગી. યહાં પે દેખો મેસ. યસ, ધેટ ઇઝ વોટ આઈ એમ સેઇંગ, આઈ નીડ ટુ ક્લીન અપ યોર મેસ. તે કઈ કર્યું જ નથી એ વાળો. યોર સોક્સ ઇઝ ડર્ટી, ઇઝ ડર્ટી. બાપુજી ઓર ભાભી થે ને, તો વો જો ભરે હુએ મિર્ચ થી ને, તો વો એસે હી ખા રહે થે કચ્ચે. ઓ માય ગોડ, ઇતના જ્યાદા સ્પાઇસી થા. મેને સિર્ફ એક હી બીટ ખાયા, પર મેરા હાલત મેરી ખરાબ હો ગઈ થી.
पर somehow उन लोगों को तो बहुत अच्छा लगा, तो ये गिरीश को भी और सब लोगों को अच्छा लगेगा मुझे लगता है, राजू भाई और सब लोग, क्योंकि भरवा मर्चा के भजिया वो तो एवर ग्रीन हमारे गुजरातियों में तो अच्छा लगता ही है सब लोगों को। बहुत सारे वेरायटी बनने वाली है भजिया की और बहुत सारे लोग भी आने वाले हैं, तो बहुत मजा आएगा। तो डू वॉच नेक्स्ट व्लॉग, नेक्स्ट व्लॉग में बहुत ही अच्छा आएगा सब कुछ, बहुत ज्यादा मजा आने वाला है रात को। तो अभी तो ये वीडियो यहीं पे एंड कर लेती हूँ, क्योंकि दूसरा बनाने का मेरा प्लान था, इसीलिए मैंने सुबह सुबह ही रेसिपी ले ली आप लोगों के लिए मोटाबा के हाथों, क्योंकि अगर इस बार नहीं लेती तो मोटाबा भी 16th को तो चले जाने वाले हैं इंडिया वापस, तो इसीलिए नहीं बना पाते। तो अभी वीडियो का एंड कर देते हैं यहीं पे, आई होप कि आपको व्लॉग अच्छा लगा होगा, अगर लग रहा है तो प्लीज लाइक शेयर और कमेंट कर दीजिए। थैंक यू फॉर वॉचिंग, सी यू माय नेक्स्ट वन, बाय बाय, टेक केयर।